నమస్తే విజయని మిత్రులము, ఈ నెలంతరి వాసుకి విజయని జన్మాత్మానికి స్వాగతం. ఆ చివరి విద్యార్థి ధోరణ సార్ અને વિષયોની જેમ આપણે ચેપ્ટર એક જોઈ રહ્યા છીએ અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ. હવે એમ આપણે આગળના લેક્ચરમાં અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર જોયા. હવે અહીંયા આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી જોવાના છીએ. એના પહેલાં સૌ પ્રથમ આપણે જે અહીંયા દશાંશ સંખ્યાઓ છે એ શું છે એ સમજી લેવું પડે. દશાંશ સંખ્યાઓ વિશે આપણે તમે ધોરણ છ માં બરાબર ચેપ્ટર આપણે કે જેમાં આપણે ત્યાં દશાંશ સંખ્યાઓ વિશે એકદમ ઊંડાઈથી અને દરેકે દરેક બાબતની ત્યાં આપણે સમજૂતી મેળવેલી છે. છતાં પણ આજે આપણે એક વાર આ દશાંશ સંખ્યાઓ કઈ રીતે બને છે અને તેમાં સ્થાન કિંમત કઈ રીતે લખવામાં આવે છે અને કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે કેમ એ નક્કી કરવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ દશાંશ સંખ્યાઓ એટલે શું? લખવાનું સ્વરૂપ કેવું છે? સંખ્યાઓ લખવાનું સ્વરૂપ અંશ અને છેદ, કે તેમાં સંખ્યાઓ જે છે અંશ અને છેદના સ્વરૂપમાં લખવામાં આવે છે. અહીંયા શું હોય છે તો કે અહીંયા તે દશાંશ સંખ્યાઓને મૂકવા માટે પોઈન્ટ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એમ કહેવામાં આવે કે 1.4 બરાબર 1.4 2.05 6.11 તો આ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો તો દશાંશ સંખ્યાઓ કહેવાય છે, કે જે પોઈન્ટ વાળી સંખ્યા હોય છે. બધી સંખ્યાઓને આપણે કઈ કરીએ છીએ? દશાંશ સંખ્યાઓ કહીએ છીએ. તો આ બધી સંખ્યા તમે જોઈ શકો છો કે જ્યાં તમને દરેક જગ્યાએ પોઈન્ટ વાળી સંખ્યાઓ દેખાય છે તો આ બધી સંખ્યાઓને આપણે કેવી કહીએ છીએ? દશાંશ સંખ્યાઓ કહીએ છીએ. હવે આપણે અહીંયા જેમાં આપણે કોઈ પણ સાદી સંખ્યાઓની સ્થાન કિંમત લખતા હોઈએ તો એ જ રીતે આપણે અહીંયા દશાંશ સંખ્યાઓની પણ સ્થાન કિંમત લખવાની હોય છે. એમાં આપણે આગળ જોઈ લઈએ હતા કે દશાંશ સંખ્યાઓ તેમાં સ્થાનમાં દશાંશ લખવામાં આવે છે એટલે કે પોઈન્ટમાં ગણવામાં આવે છે. અહીંયા આપણે નંબર તરીકે પહેલું છે કે 253.147 અને આપણે સંખ્યાઓને વાંચતા અને લખતા પણ શીખી ગયા છીએ. તો આ સંખ્યાને શું વચે છે તો કે 253 કેવી સંખ્યા છે તો કે પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 253 પૂરેપૂરા છે. પણ માત્ર 253 નથી બરાબર, એ પોઈન્ટની આગળની જે સંખ્યાઓ છે એ સંખ્યા કેવી હોય છે? પૂર્ણાંક સંખ્યા હોય છે, એટલે કે તે સંખ્યા પૂરેપૂરી હોય છે. નથી તો પૂરેપૂરા 254 પણ બે ની વચ્ચેની કોઈ અધૂરી સંખ્યા છે. એટલે આપણે જે અહીંયા 253.147 છે સંખ્યા કઈ સંખ્યા કહી છે? અધૂરી સંખ્યા છે બરાબર. એટલે આ સંખ્યા જે છે એક પ્રકારની અપૂર્ણાંક સંખ્યા છે, પણ માત્ર એનું સ્વરૂપ ફરી જાય છે. અહીંયા આપણે અંશ અને છેદમાં લખીએ છીએ તો અહીંયા આપણે અપૂર્ણાંક કહીએ છીએ, સાદા અપૂર્ણાંક કહીએ છીએ. જે પોઈન્ટના સ્વરૂપમાં એને દર્શાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ. પણ આ બે છે અપૂર્ણાંક સંખ્યાઓના જ પ્રકાર બરાબર. સાદા અપૂર્ણાંક કયો? એ દશાંશ અપૂર્ણાંક કયો? એ છે અપૂર્ણાંક સંખ્યાઓના જ પ્રકાર. માત્ર એનું લખવાનું સ્વરૂપ જે છે બદલી જાય છે. અહીંયા હંમેશા આપણે જાણીએ છીએ કે પોઈન્ટની આગળની જે સંખ્યા હોય છે કેવી હોય છે તો કે એ પૂરેપૂરી આપણે લેવાની હોય છે, તેને આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા સમજવાની હોય છે. હવે આપણે શાંતિ પર લખતા શીખી ગયા છીએ કે આપણે જે સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે પોઈન્ટની આગળની સંખ્યા જે પૂર્ણાંક છે એની શાંત કિંમત તો કે આપણે જે સારી સંખ્યામાં કરીએ છીએ કે છેલ્લે છેલ્લો અંક એક અંકનો કહેવાય છે, છેલ્લેથી બીજો દશકનો કહેવાય છે, છેલ્લેથી બીજો અંક સોનો કહેવાય છે, એ પ્રમાણે છે. પણ પોઈન્ટની પાછળની જે દશાંશ સંખ્યા છે, જે દશાંશ સંખ્યાના અંકો છે એની સ્થાન કિંમત આપણે કઈ રીતે લખવાની હોય છે તો એ પણ આપણે શીખી ગયા છીએ.
કોઈની પાછળનો જે એક અંગ હોય છે શું કહેવાય છે તો કે દશાંશ કહેવાય છે શું કહેવાય છે દશાંશ કોઈની પાછળનો પહેલો અંગ ત્યાર પછી કોઈની પાછળનો બીજો બીજો અંગ શું કહેવાય છે તો કે શતાંશ કહેવાય છે અને કોઈની પાછળનો ત્રીજો સહસ્ત્રાંશ કહેવાય છે બરાબર દશાંશના સ્થાનનો ઉપયોગ કરવો પડે કે અહીંયા છે પોઈન્ટ પછીનો જે પહેલો અંક હોય છે એ સ્થાને જેમ હોય એને ત્યાં આ દશાંશનો ઉપયોગ કહેવાય છે પોઈન્ટની પાછળનો બીજો અંક જે જગ્યાએ હોય એને શતાંશ કહેવાય છે અને પોઈન્ટની પાછળનો ત્રીજો અંક જેને સહસ્ત્રાંશ કહેવાય છે તો અહીંયા આપણે એક કેવું હોય તો કે એક તો કે દશાંશના સ્થાને છે ચાર તો કે શતાંશના સ્થાને છે અને સાત તો કે સહસ્ત્રાંશના સ્થાને છે અહીંયા દશાંશ એટલે દસ સતાંશ એટલે સો અને સહસ્ત્રાંશ એટલે એક હજાર હવે અહીંયા દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ કઈ રીતે આપણને ખબર પડે તો અહીંયા મેં કીધું કે દસ દસ એટલે તો કે દશાંશ બરાબર દશાંશ દસ માં એક ઝીરો હોય છે બરાબર એક ઝીરો હોય એટલે કે એ કોઈ પછીની જે પહેલી સંખ્યા હોય છે પહેલો અંક હોય એટલે દશાંશ કહેવાનું હોય એટલે કે દસ માં એક શૂન્ય હોય છે બરાબર ત્યાર પછી કોઈ પછીનો બીજો સતાંશ સતાંશ એટલે સો દશાંશ એટલે દસ સતાંશ એટલે સો તો કે સો માં બે શૂન્ય હોય છે તો બે શૂન્ય એટલે કે કોઈ પછીનો બીજો એને શું કહેવાય છે સતાંશ કહેવાય છે કેમ કે સો માં બે ઝીરો હોય છે તો કોઈ પછીનો બીજો અંક હોય છે એને શું કહેવાય છે સતાંશ વચાય છે ત્યાર પછી સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ એટલે તો કે હજાર સહસ્ત્રાંશ એટલે હજાર હજારમાં કેટલા અંક હોય છે તો કે ત્રણ અંક હજારમાં અંક ચાર હોય પણ ઝીરો કેટલા હોય એટલે ત્રણ ઝીરો હોય તો અહીંયા કોષ્ટકનો જે ત્રીજો અંક હોય છે એને શું કહેવાય છે સહસ્ત્રાંશ કહેવાય છે તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે દસમાં એક ઝીરો હોય છે એટલે કે દશાંશ તો કોઈ પછીનો પહેલો અંક જે છે કોઈ પછીનો પહેલો અંક એને ત્યાં એ દશાંશ કહેવાય છે કોઈ પછીનો બીજો અંક છે એને શતાંશ કહેવાય છે કોઈ પછીનો ત્રીજો અંક છે એને સહસ્ત્રાંશ કહેવાય છે હવે અહીંયા દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ કઈ રીતે લખવામાં આવે છે તો દશાંશ એટલે શું તો કે કોઈ પણ એક સંખ્યા છે એના તમે કોઈ દસ ટુકડા કરો અને દસ ટુકડામાંથી એક ટુકડો લ્યો એટલે શું કહેવાય છે દશાંશ એ આપણે ધોરણ છ માં શીખી ગયા છીએ તો અહીંયા શું છે તો કે એક દશાંશ છે એટલે કે દશાંશ એટલે કોઈ સંખ્યાના કુલ સરખા ભાગ દસ દસ માંથી આપણે કેટલા લીધેલા છે તો કે એક ત્યાર પછી તો કે સતાંશ સતાંશના સ્થાને છે ચાર સતાંશ એટલે શું તો કે કોઈ એક સંખ્યાના કુલ સો ટુકડા કરો અને સો ટુકડામાંથી કોઈ પણ એક ટુકડો લેવામાં આવે એને શું કહેવાય છે એક સતાંશ કહેવાય છે તો અહીંયા આપણે સતાંશના સ્થાને ચાર છે એટલે કે અહીંયા આપણે ચાર સતાંશ છે તો ચાર સતાંશ એટલે કોઈ એક સંખ્યાના કુલ સરખા ભાગ ચાર અને ચાર ભાગમાં કેટલા ભાગ લીધેલા છે તો કે ચાર બરાબર તો એટલે કેમ કહ્યું ચાર ના છેદમાં સો પછી છે તો કે સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ એટલે હજાર સહસ્ત્રાંશ એટલે શું કે કોઈ એક સંખ્યાના હજાર ટુકડા કરવામાં આવે અને હજાર ટુકડામાંથી કોઈ પણ એક ટુકડો લેવામાં આવે એટલે શું કહેવાય છે એક સહસ્ત્રાંશ એટલે કે એકના છેદમાં હજાર પણ અહીંયા આપણે સતાંશના સ્થાને કયો અંક છે તો કે સાત કોઈ એક સંખ્યાના હજાર ટુકડામાંથી સાત લીધેલા છે જેને સાતના છેદમાં હજાર આ રીતે લખાય છે તો કે દશાંશ કે દશાંશ એટલે જે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં દસ સતાંશ સતાંશના સ્થાને જે અંક હોય એના છેદમાં સો સહસ્ત્રાંશ એટલે હજાર કોઈ પણ સતાંશ સ્થાને જે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં હજાર તો આ રીતે અહીંયા કોઈ પાછળના જે અંકો છે એની સાત કિંમત આ રીતે લખાય છે કે આ આપણે સાત કિંમત જે ત્યાં આપણે લખતા શીખી ગયા છીએ કે કોઈ પણ એ દશાંશ સંખ્યાઓ આપેલી હોય છે તેની સાત કિંમત લખવાની હોય છે તો એ આપણે શીખી ગયા છીએ કે અહીંયા એકની સાત કિંમત તો કે એક જે છે એ ક્યાં સ્થાને છે તો કે દશાંશના સ્થાને છે તો કે એકની સાત કિંમત તો કે એકના છેદમાં દસ
જો કોઈ સંખ્યા એવી હોય કે જેમાં કોઈની આગળની જે પૂર્ણ સંખ્યાના જે અંક છે જે કોઈ પણ સંખ્યા છે એ સમાન ના હોય તો આપણે ક્યાં જોવાનું છે કોઈની પાછળના અંકમાં જોવાનું છે ઓકે આપણે સંકલન ક્યાંથી કરવાનું કોઈની આગળના અંકમાં જ બરાબર હવે અહીંયા છે એક કોણ સાત છે અહીંયા છે એક કોણ પણ હવે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈની આગળ એક છે અહીંયા પણ કોઈની આગળ એક છે એટલે કે બંને જગ્યાએ પૂર્ણ સંખ્યા કઈ છે એક એક છે હવે નક્કી થતું નથી કે કઈ મોટી અને કઈ નાની બંને સરખી નાની છે હવે ક્યાં જોવાનું છે તો કે કોઈની પાછળના અંકથી શરૂઆત કરવાની છે અહીંયા કોઈની પાછળ ત્રણ છે અહીંયા કોઈની પાછળ ચાર છે તો ત્રણ મોટા કે ચાર મોટા ચાર મોટા થશે તો મોટી સંખ્યા કઈ થશે એકસો ને ઓગણ પચાસ જ્યારે આગળની જે પૂર્ણ સંખ્યા છે ત્યાંથી અહીંયા પોઈન્ટ આગળ ઝીરો છે અહીંયા પોઈન્ટ આગળ પણ ઝીરો છે નક્કી થતું નથી હવે ક્યાં છો પોઈન્ટ ની પાછળ અહીંયા આઠ છે અહીંયા પણ પોઈન્ટ ની પાછળ આઠ છે હજી નક્કી થતું નથી હવે જોવાનું છે કોઈની પાછળ બીજો હવે તમે જોઈ શકો છો અહીંયા કોઈની પાછળ અહીંયા આઠની પાછળ બીજા આઠ છે કોઈની પાછળનો બીજો આઠ છે જ્યારે અહીંયા કોઈની પાછળનો બીજો નથી નથી નો મતલબ શું વિદ્યાર્થી મિત્રો કે કોઈની પાછળ અહીંયા અહીંયા આઠની પાછળ કાંઈ નથી નથી કાંઈ ન હોય શું હોય ઝીરો હોય બરાબર તો અહીંયા આપણે ઝીરો પોઈન્ટ આઠ નથી સમજવાના ઝીરો પોઈન્ટ એસી સમજવાના છે તમે અહીંયા ઝીરો પોઈન્ટ આઠ કયો ઝીરો પોઈન્ટ એસી કયો ઝીરો પોઈન્ટ આઠ સો કયો કે ઝીરો પોઈન્ટ આઠ હજાર કયો કે ઝીરો પોઈન્ટ આઠ લાખ કયો બરાબર અને કોઈની પાછળની જે સંખ્યા છે એની પાછળ તમે આપણે ગમે એટલા ઝીરો મૂકી શકીએ છીએ એટલે આપણે આજે ઝીરો પોઈન્ટ આઠ સમજવાનું ઝીરો પોઈન્ટ એસી સમજવાનું છે એટલે અહીંયા કોઈની પાછળનો બીજો અંક આઠ છે જ્યારે અહીંયા કોઈની પાછળનો બીજો અંક શું છે તો કે કાંઈ નથી નો મતલબ શું તો કે ઝીરો છે બરાબર અહીંયા કોઈની પાછળનો આઠ છે દશાંશ સંખ્યાનો ઉપયોગ થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા બરાબર કે ગુણાકાર કરવાના શીખીશું આ તમારે ખાસ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે આવા વધુ એક્ઝામ્પલ તમને કોઈ પણ દશાંશ સંખ્યા હોય શાંતિ પર લખવાની છે તો એ તમને વિડીયોના એન્ડમાં હોમવર્ક અસાઇન કરવામાં આવશે થેન્ક યુ